કહેવાય. ત્યાર પછી દેવાદારો, તો દેવાદારો કે જ્યારે માલ ઉધાર વેચીએ છીએ ગ્રાહકોને, તો તેમની પાસેથી લેવાની બાકી રકમ છે આપણા માટે લેણું છે, લેણું હોય તો અમે છે એને ઉધાર કરવો છે. ત્યાર પછી રોકડ સ્ટોક એસીપી આપેલું છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આ જે રોકડ છે એ રોકડ એ એક પ્રકારની મિલકત છે. મિલકત હોય તેની હંમેશા ઉધાર બાકી જ હોય. ત્યાર પછી છૂટા ઓજાર, ઓજાર એટલે એક પ્રકારની મિલકત છે, તે વેચીએ તો રકમ આપણને મળે છે, તો રકમ મળે છે એને એની હંમેશા ઉધાર બાકી હોય. ત્યાર પછી પરચુરણ આવક, આવક થાય, આવક છે તો આપણે ફાયદો થયો, લાભ થયો, તેની હંમેશા જમા બાકી કહેવાય. ત્યાર પછી ઓફિસ ફર્નિચર, ફર્નિચર એ એક પ્રકારની મિલકત છે, મિલકત હોય તેની હંમેશા ઉધાર બાકી કહેવાય. ત્યાર પછી પાઘડી, 6000 આપેલી છે વાલા વિદ્યાર્થી, તો પાઘડી એ એક પ્રકારની મિલકત છે, મિલકત હોય તો મિલકતને હંમેશા ઉધાર બાકી કહેવાય. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આટલું યાદ રાખીશું. પેલી ખાતા વાળી દોરી, ખાતા વાળી દોરી એની જે ઉધાર બાકી છે ઉધારમાં, જમા બાકી જમા મૂકી દેશો, ત્યાર પછી સરવાળો કરી દેવાનો કરશો, એટલે કાચું સરવાળો આપોઆપ તમને મળી જશે. ઓલ ધ બેસ્ટ વાલા વિદ્યાર્થી મિત્રો. દાખલો કેવો કરી દીધો, આ પૂર્ણ કરી દીધો. ત્યાર પછીના દાખલાની વાત કરીએ છીએ. બોર્ડ પર જોવાનું, સમજ કેળવવાનું. આના વિદ્યાર્થી મિત્રો, એના પછીનો દાખલો છે અને ચર્ચા કરીશું. બોર્ડ પર અહીંયા જોઈ લઈએ, સમજ કેવી લઈએ. તો જો અહીંયા રકમ વાળા વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 261, દાખલા નંબર 5, એટલે ગણેલો છે સમયના અનુસંધાન, ઝડપથી પૂરો થાય એની આપણે વાત કરીએ છીએ. તો જોવા જરા નીચે આપેલ ખાતાની બાકી ઉપરથી બ્રિજ મોહનનું 31/3/2016 ના રૂપનું કાચું સર્વે તૈયાર કરો. જે બાકીઓ છે આપણું ઉધાર આપતી હોય ઉધારમાં મૂકવાય, જમા આપતી હોય તો જમામાં મૂકવાય, પરંતુ આજે આજે ગણેલો છે એ ખાતાના સ્વરૂપે ગણેલો છે. પત્રક હોય તો ઉભું સ્વરૂપ આવે, જ્યારે ખાતાના સ્વરૂપે દાખલું ગણીએ તે આડા સ્વરૂપમાં આવે. આટલું યાદ રાખવાનું. તો એ ખાતાના સ્વરૂપે દાખલો ગણેલો છે, રકમમાં જોઈ લેવાનું, એ સમજ કેવી લો. જો એ ફટાફટ ફાસ્ટ જરા દોડીશું, જો એ શરૂઆત કરીને શરૂઆત તો સ્ટોક 7800 આપેલું છે, એ સીધી સીધું ઉધાર લઈને મૂકી દો. ત્યાં મેં ગીરો મુક્ત મિલકતો છે, મિલકતો છે એની હંમેશા ઉધાર બાકી હોય. ત્યાં મેં પરચુરણ દેવાદારો, દેવાદારો એ એક પ્રકારની મિલકત છે, એક પ્રકારનું લેણું છે, લેણું હોય એની હંમેશા ઉધાર બાકી હોય. ત્યાં મેં જો કારખાના ખર્ચ, એક ખર્ચ કહેવાય, ખર્ચ હોય એની હંમેશા ઉધાર બાકી હોય. પછી કાચા માલની ખરીદી કરી, ખરીદીએ ખર્ચ કહેવાય, ખર્ચ હોય તો હંમેશા ખર્ચથી ઉધાર બાકી કહેવાય. કારખાનાનું ભાડું છે મારા વિદ્યાર્થી મિત્રો, ભાડું ખર્ચ છે, ખર્ચ હોય તો ખર્ચ ખાતાને હંમેશા ઉધાર બાકી કહેવાય. વટા આપેલો છે, આપણે વટા આપીએ છીએ, તો આપેલ વટા એ એક પ્રકારનો ખર્ચ છે, ખર્ચ હોય ખર્ચ ખાતાને હંમેશા ઉધાર બાકી હોય. ત્યાર પછી જો પરચુરણ લેણદારો, 2000 આપેલા છે, લેણદારો એટલે એક પ્રકારનું દેવું, દેવું હોય તો દેવાને હંમેશા જમા બાકી હોય. ત્યાર પછી કારખાન અનામત, પહેલા વિદ્યાર્થી મિત્રો, અનામત નહીં વેચાયેલો નફો કહેવાય, નફાની હંમેશા જમા બાકી હોય. જરા ત્યાર પછી કમિશન ચૂકવ્યું, કોને ચૂકવ્યું આપણે, તો આપણે જ્યારે ચૂકવીએ છીએ ત્યારે આપણા માટે તે ખર્ચ છે, ખર્ચ હોય તો હંમેશા ખર્ચ ખાતાની ઉધાર બાકી હોય. ઓફિસ ખર્ચા એક ખર્ચ છે, ખર્ચ હોય તો હંમેશા ખર્ચ ખાતાની ઉધાર બાકી હોય. મુસાફરી ખર્ચા એક ખર્ચ છે, ખર્ચ ખાતાની ઉધાર બાકી દર્શાવે. બે સિરપ 420 રૂપિયા, મારા વિદ્યાર્થી મિત્રો, આપણી સિરપ છે એક પ્રકારની મિલકત, ક્યાં એક પ્રકારની આપણી પાસે રોકડ છે તેવું કહી શકીશું, એટલે એની ઉધાર બાકી હોય, બાકી હોય. ત્યારે લીધેલ લોન છે, આપણે લીધેલ લોન છે તો આપણા માટે તે લોન આપણે ચૂકવવાની બાકી છે, આપણા માટે દેવું કે દેવું હોય તો દેવાની હંમેશા જમા બાકી હોય. ત્યારે ચોખ્ખું
વિચાર વિચાર કરી વિચાર કરી અમે સ્કીલ બાકી હોય જમા બાકી હોય ત્યાર જો પ્લાન અને યંત્રો તો એ એક પ્રકારની મિલકત છે મિલકત પર તેને અમે સૌ ઉધાર રાખી હોય ત્યાં પણ મજૂરી મજૂરી એક પ્રકારનો ખર્ચ છે ખર્ચ હોય તેની ઉધાર રાખી હોય ત્યાં પણ રોયલ આવકમાં કાઢા પાડે તો એ પણ ખર્ચ ખર્ચ હોય તો ઉધાર રાખીને દર્શાવી દઈશું રોયલ્ટી એક પ્રકારનો ખર્ચ છે ખર્ચ હોય તેની ઉધાર રાખી કહેવાશે જા કમિશન મળે છે રકમ આપણને આવક થઈ લાભ થાય ફાયદો થયો તો હંમેશા એની જવાબદારી કહેવાય ત્યાંથી ખાતા એ એક પ્રકારનો ખર્ચ છે ખર્ચ ખર્ચ ખાતાની ઉધાર બાકી હોય ત્યાંથી પગાર એ એક પ્રકારનો ખર્ચ છે ખર્ચ હોય તેની ઉધાર બાકી કહેવાય કાનૂની ખર્ચ એક પ્રકારનો ખર્ચ છે તેની ઉધાર બાકી કહેવાય ત્યાર પછી રોકડ સિદ્ધક છે વાલા વિદ્યાર્થી મિત્રો મિલકત કે મિલકત પર તેની ઉધાર બાકી કહેવાય ઓફિસ તો ભાડું છે 800 રૂપિયા ભાડું છે આપણે ચૂકવેલું છે એવું એને આપણે કહી શકીએ કે ખર્ચ છે તે ખર્ચ ખાતાની ઉધાર બાકી કહેવાય જો દાખલો એ પૂર્ણ થાય બંને બાજુ સરવાળો કરશો સરખો મળી જશે જો દાખલો ગણતા ગણતા સરવાળો ન મળે તો જે તે ખાતાની બાજુએ જેટલી રકમ ખૂટે તેટલી રકમ ત્યાં લખવાનું ઉપલબ્ધ ખાતે એ લખ્યા પછી જ્યારે આવે ત્યારે એને આપોઆપ સુધારી દેવાની તો આપોઆપ તમને જવાબ મળી જશે તેના પણ તો બેસ્ટ બલન કે થ્રુ દાખલ નંબર 5 કરો થયો પૂર્ણ થયો વલ્લભ દે પ્રકૃતિ દાખલાની અંદર ચર્ચા કરી જો જરા વલ્લભ દ્વારા વલ્લભ દાખલા નંબર 6 વલ્લભ દ્વારા નીચે પ્રમાણે કાચું સરળ બનાવવામાં આવે છે કે માં ભૂલ હોય તે ભૂલ આપણે સુધારી ફરીથી દર્શાવવાની છે તો ફરીથી પહેલા જોઈ લઈએ શરૂઆત કરશો તો કે હું કે શું સુધારવા છે પછી વેચાણ તો વેચાણ ખાતે કઈ બાકી હોય તો જમા બાકી ત્યાં પણ વેચાણ પર થવા તેની ઉધાર બાકી એને દર્શાવી દઈશું મજૂરી અને પગાર ખરીદ પર ખરીદ ખાતાનો ઉધાર બાજુ લખો ખરીદીનો માલ પરત કરીએ એને
એને આપણે જવાબદારી દર્શાવી દઈશું. ત્યારે આવ માલ ગાડા પર ખર્ચ છે ઉદારવાદી દર્શાવી દઈશું, અને જાવ માલ ગાડા પર એ પણ ખર્ચ છે ઉદારવાદી દર્શાવી દઈશું. ત્યાર પછી દેવી ઉંડી છે વાલા વિદ્યાર્થી મિત્રો, તો લેણી એ લેણી કહેવાય, દેવી ઉંડી એ દેવ કહેવાય. દેવ હોય દેવાને જમા બાકી કહેવાય, અને જમા બાકી મૂકી દે છે. વ્યાજ ચૂકવ્યું છે તો પણ વ્યાજ ચૂકવીએ છે પણ આપણે તો આપણા માટે શું કહેવાય ખર્ચ કે ખર્ચ હોય તે ઉધાર બાકી કહેવાય. સેલેસ રકમ ઉપી સરવાળ હોય તે દેશો જવાબ તમને સંપૂર્ણ મળી જશે. દાખલા નંબર છ પૂર્ણ થયું વાલા વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ દાખલો છેલ્લો દાખલો વાળા વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાત ની ચર્ચા કરું છું, ધ્યાન રાખો જરા. આપણા માટે
એક બહુ અગત્યનો વિષય છે, તમારા ભવિષ્યની કેરિયર માટે અગત્યનો વિષય છે. ધોરણ 11 નું જે નામું છે વાલે વિદ્યાર્થી મિત્રો, તમારો ખૂબ પાયો છે, મહત્વનું પ્રકરણ છે, એટલે એ બધા દાખલાઓ ચલાવેલા છે, તો ધ્યાન રાખવાનું સમજ. આગળનું જે ચેપ્ટર છે એ ચેપ્ટરના જે દાખલાઓ છે જાતે પ્રેક્ટિસ કરજો, ખાતા ભાઈ અને ખતાવળીના, જેથી કરીને તમને ખાઈ જાય, આવડી જાય. ઓલ ધ બેસ્ટ વાલે વિદ્યાર્થી મિત્રો.